નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 13 જાન્યુઆરી 2024. જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. લખપતના જૂનાગિયાની સીમમાં પવનચક્કીના વીજ કરંટે એક ઢેલનો ભોગ લીધો, અન્ય એક ઢેલ ઘાયલ. અવારનવાર પવનચક્કીના વીજ વાયરથી મોરના મૃત્યુનો સિલસિલો ચાલી રહ્યો છે. લખપત તાલુકાના જૂનાગિયાની સીમમાં પવનચક્કીના વીજ પોલે રાષ્ટ્રીય પક્ષી માદા મોરનો ભોગ લીધો તો એક ઢેલને કરંટ લાગતા તે મૂર્છિત થઈ ગઈ હતી. વન વિભાગના અધિકારી એ જે રબારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે જૂનાગિયાની સીમમાંથી મોર ઢેલને કરંટ લાગ્યો છે અને બાવળોના ઝાડ સાથે લટકેલી પડી છે, એવો ગ્રામજનોનો ફોન આવતા વન વિભાગની રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી હતી. વન વિભાગ દ્વારા બંને માદા મોરનો કબજો લેવાયો હતો, જેમાં એક ઢેલનું અકસ્માતમાં મોત થયું હતું, જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વેટરનરી અધિકારી ડોક્ટર ખાદિમને અપાયો છે. અન્ય એક ઢેલ મૂર્છિત અવસ્થામાં જોવા મળી હતી. સારવાર અર્થે દયા પર લઈ જઈ સારવાર કરાતા હાલત સુધારા ઉપર છે. પવનચક્કીના વીજ રેશા આ વિસ્તારમાં બેફામ રીતે ફેલાયેલા છે, સાથે સાંભળા, જૂનાગિયા, રામાણિયા, મુરબાણા, કોટડા, મઢ, માતાના મઢ, કારી તરાઈની સીમમાં રાષ્ટ્રીય પક્ષી મોર, ઢેલ સહિતના રૂપકડા પક્ષીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. વીજ પોલના જીવતા તારથી અહીં વસતા મોર, ઢેલની ખૂબ જ જોખમી સ્થિતિ સર્જાઈ હોવાનું પક્ષી પ્રેમીઓએ જણાવ્યું હતું. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર, ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રછાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.